જ્યારે પોતાને ડોન સમજતા બુટલેગર અને પોતાની જાતને પોલીસ વર્દી પહેર્યાથી પોતાની જાતને મહાનિરીક્ષક સમજતી મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલની હવા નીકળી ગઈ. 16 જેટલા દારૂના ગુના નોંધાયેલા હોવા છતાં અને 4 જેટલા દારૂના ગુનામાં ફરાર ફરતો હોવા છતાં પણ પોલીસની પકડથી દૂર રહેલા અને તેના કારણે પોતાને ડોન સમજતા બુટલેગર યુવરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ દ્વારા ચોપડવા પુલિયા નજીક ગોલ્ડન હોટેલ પાસે ચેકિંગ કરવા ગાડી રોકવામાં આવી. ત્યારે પોલીસ પાર્ટીની કાર પર પોતાની ગાંધીધામના એક વ્યક્તિના નામે નોંધાયેલી થાર ગાડીથી પોલીસ પાર્ટીને કચડી નાખવાનો પ્રયાસ કર્યા દરમિયાન પોલીસ અધિકારીએ આરોપીની ગાડી પર ફાયરિંગ કરતા પોતાની જાતને ડોન સમજતા યુવરાજસિંહ અને પોલીસ વર્દી પહેર્યાથી પોતાની જાતને મહાનિરીક્ષક સમજતી અને પોલીસ પ્રશાસનને કલંકિત લગાવવા પોતાના બુટલેગર મિત્ર સાથે નીકળેલી મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતાબેન ચૌધરીની હવા નીકળી ગઈ હતી અને બંને કારના કાચ બંધ કરી કારની અંદર પુરાઈ રહ્યા હતા. પરંતુ આખરે પોલીસની લાલ આંખ સામે ઘૂંટણીએ પડી બંને આરોપીઓએ સરેન્ડર કરવાની ફરજ પડી હતી. ગઈકાલે સાંજે બનેલી આ ઘટના અંગેની વિગતો આપતા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાઘમારે કહ્યું છે કે 6 થી વધુ ગુનામાં નાસ્તા ફરતા બુટલેગર ભચાઉના ચોપડવા પુલ પાસે થાર ગાડીમાં આવી રહ્યા છે, જે બાતમીને આધારે ભચાઉ પોલીસ અને પૂર્વ કચ્છ LCB દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, જે દરમિયાન થાર ગાડી પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરવા છતાં થાર ગાડી ઊભી ન રાખી પોલીસ કર્મચારીઓ પર થાર ગાડી ચડાવી દેવાના પ્રયાસ દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા લાઠી બતાવવા છતાં થાર ગાડી ઊભી ન રાખી આગળ હંકારી જતાં ગાડી પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી અને ગાડી રોકીને તલાશી લેવાતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. એ ઉપરાંત દારૂ સાથે CID ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી નીતા ચૌધરી પણ કારમાં બેઠેલી મળી આવી, જેથી મહિલા પોલીસ કર્મી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સાંજના સમયમાં LCB ટીમ ને એક બાતમી મળેલ કે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશન ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે, એટલે જે બાતમી LCB ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમને જે છે મુવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું, જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે LCB ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા, પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે PSI ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી, ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનું પણ પ્રયાસ કર્યો, એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી અને ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે. જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ કર્મી છે જેનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા CID ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા, જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા IPCની કલમ 307-427 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ 6 જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું, એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે. અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે PI જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે. પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય, કોઈ એના ભોગ બનેલા હોય અને કોઈને ધાકધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે, પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે. એ CID ક્રાઇમમાં ફરજ બજાવે છે એટલે આ અમારી જિલ્લા યુનિટ હેઠળ નથી.
સામાજિક સંબંધો છે કે પારિવારિક સંબંધો છે કે આરોપી તરીકે જોડાયેલા છે કે શું મહિલાની ભૂમિકા શું છે? એ ગઈકાલે જયારે આ પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યું ત્યારે ગાડીમાં સાથે હતી. હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ હતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે. એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે કે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલથી એ લોકો જોડાયેલા હતા. જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં એલસીબીના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશનના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે. એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે. વધુમાં આ મહિલા પોલીસ કર્મચારી અને આ બુટલેગર દ્વારા કોઈ ભોગ બન્યો હોય તો સામે આવી ફરિયાદ કરવા જણાવ્યું છે. વધુમાં આ મહિલા કર્મચારી કચ્છ પોલીસ યુનિટમાં ન આવતા તેના વિરુદ્ધ જે તે અધિકારીઓ દ્વારા કાયદેસરના ખાતાકીય પગલાં લેવામાં આવશે તેવું પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું.